वर्ष 2018 एप्रिल महीना में माता ने पुत्री की बलात्कार बाद हत्या करी फेंकी देवायेली लाश मळी आवी हती। जे मामले सूरत पोलीसे झीणवट भरी तपास हाथ धरी हती। बाळकी अने तेनी माताની ओळख करवानी साथे आरोपीओने ઝડપી પાડવા પોલીસે ચોમેર પ્રયાસો કર્યા હતા। આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો। ચાર દિવસના ગાળામાં માતા અને તેની પુત્રીના બળાત્કાર કરી જાડીઓમાં ફેંકી દેવાય મૃતદેહ મળ્યા હતા, જેને લઈ પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી સહિત તપાસ કરી। આરોપી હર્ષ સહાય, રામરાજ ગુજર અને તેને મદદગારી કરનાર હરિઓમ ગુજરને ઝડપી પાડ્યા હતા। આરોપીઓમાં હર્ષ એ મહિલાને 35,000માં ખરીદી હતી, ત્યારબાદ પાંડેસરામાં રાખી હતી। પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં હર્ષ સહાયે મહિલાની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી। ત્યારબાદ બાળકી પર પણ નરાધમે બળાત્કાર ગુજારી હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી। તો કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટ આરોપીઓને શુક્રવારે કસૂરવાર ઠેરાવ્યા હતા। આજે આરોપીઓને સજા સાંભળવાની હોય કોર્ટમાં બંદોબસ્ત વચ્ચે લવાયા હતા, જ્યાં આરોપીઓના મોઢા પર અફસોસ પણ જોવા મળ્યો ન હતો। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીઓ હરસહાય ગુજ્જર અને હરિઓમ બુદ્ધાને તકસીરવાન ઠરાવ્યા છે અને આરોપીઓએ જે સેક્શનો પ્રમાણેનો ગુનો કર્યો હતો તેના અનુસંધાને આરોપીઓને કેટલી સજા કરવામાં આવે એ સજાના મુદ્દે આજે નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆતને સાંભળી છે। બચાવ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી એ યુવાન વયના છે, તેની પત્ની છે અને બાળક છે, જેથી તેને ઓછામાં ઓછી સજા થવી જોઈએ। સામે પક્ષે એટલે પ્રોસિક્યુશન તરફથી અમોએ એવી રજૂઆત કરી હતી કે એક તો ભોગ બનનાર અને તેની માતાને આરોપી પોતે જ લઈ આવી અને પોતાના કોન્ટ્રાક્ટની અંદર મજૂર તરીકે કામગીરી કરાવતા હતા, એટલે બંને ભોગ બનનારના એકમાત્ર આશ્રયદાતા આરોપી હતા। તેમ છતાં એ આરોપીએ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજાવ્યા છે અને તેની ડેડ બોડીને ડિસ્ટ્રોય કરી દેવામાં આવી હતી। બીજો મહત્વનો મુદ્દો એ હતો કે ભોગ બનનારની નજર સમક્ષ ગાડીમાં એની માતાને મારી નાખી અને એની ડેડ બોડી ફેંકી દેવામાં આવી, તેમ છતાં એની ભોગ બનનાર એના માટે કોઈને કોઈ કમ્પ્લેન કરી શકી નહીં। 10 દિવસ સુધી ભોગ બનનારને પોતાના ઘરે રાખી ત્યારબાદ તેની સાથે સેક્સ્યુઅલ એસોલ્ટને બાદ લગભગ 78 ઇન્જરી એના બોડી પર કરવામાં આવી અને લાશના ફોટોગ્રાફ જોતા એના આંખમાંથી આંસુ સુકાઈ ગયેલા હતા અને એવા સંજોગોની અંદર બાળકીએ રડતા રડતા દુનિયાને છોડી છે। આ બધા મુદ્દાઓને ધ્યાનમાં કેસ રેરેસ્ટ ઓફ રેર કેસની અંદર પડે છે। એટલું જ નહીં, જ્યારે પોક્સો કેસની અંદર 12 વર્ષથી નીચેની ભોગ બનનારની સાથે આવું કૃત્ય થયું હોય ત્યારે ફાંસીની સજા કરવાનો જોગવાઈ કરી હોય, જ્યારે સમાજ અને સરકાર આ પ્રકારના કિસ્સાઓને ભારે હાથથી દામી દેવા માગે છે અને એટલા માટે કેપિટલ પનિશમેન્ટ કરીને સમાજમાં એક દાખલો બેસાડવાનો, આરોપીઓ આ પ્રકારનો ગુનાહિત કૃત્ય ન કરે એના માટે મેક્સિમમ કેપિટલ પનિશમેન્ટ કરવી જોઈએ એવી રજૂઆત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, એસએન ન્યૂઝ, સુરત।